હાય, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે જોવાનું છે કે ઓક્સિજન છે, અહીંયા દેખાશે ખરું ને તમને પહેલા? ઓકે, ફાઇન. ઓક્સિજન ચક્ર પહેલા તો ધીરે જ રાખવી પડશે. ટેક્સ્ટ બુકમાં છે બસ એટલું આવડી ગયો, ઇનફ નથી. દરેક વસ્તુને સમજો. પહેલા ઓક્સિજન ફોર ઓ ટુ. ઓક્સિજન અણુ છે, એના બે પરમાણુ છે, ઓ પ્લસ ઓ વિલ ગિવ ઓ ટુ. આ તમને પાંચમાં છઠ્ઠા ધોરણથી આવડતું હોવું જોઈએ, બરાબર? જ્યારે આ ઓ ટુ ઓક્સિજન ચક્ર કઈ રીતે પૃથ્વી પર આવે છે, કઈ રીતે પૃથ્વી પરથી વાતાવરણમાં, કઈ રીતે વનસ્પતિમાં, આપણામાં. હવે એક વાક્ય હમણાં બોલ્યો કે વનસ્પતિમાં આવે ઓ ટુ. શું આ વાક્ય સાચું છે? વનસ્પતિમાં ઓ ટુ આવે? યસ. ઘણાને એવું જ છે કે વનસ્પતિ સીઓ ટુ લે, રાઈટ, અને ઓ ટુ આપે. સીઓ ટુ લે અને ઓ ટુ આપે. બટ આપણું બોડી હોય કે પછી વનસ્પતિની બોડી હોય, એના શરીરમાં શક્તિ બનાવવા માટે કણાભ સૂત્ર નામની અંગિકા આવેલી છે. એટલે સજીવ મનુષ્ય હોય કે વનસ્પતિ, કણાભ સૂત્ર અંગિકામાં એટીપી ત્યારે જ બને જ્યારે ઓક્સિજન મળે. આમ આ ઓક્સિજન બંનેને રિક્વાયરમેન્ટ છે. પણ તમને સમજાવું કે આજે જ 12th સાયન્સના એક ટોપિકમાં આવતું કે એમેઝોન વર્ષા જંગલો છે. એમેઝોન વર્ષા જંગલો કે જે પૃથ્વીના ફેફસા કહેવાય છે. આવશે કદાચ તમારે એવું પણ હશે. અમેઝોન, યસ, યાદ રાખજો પ્લીઝ. અમેઝોન વર્ષા જંગલો જે છે પૃથ્વીના ફેફસા કેમ? આપણે આપણા ફેફસાનું કામ શું છે? ઓટું લેવો, CO2 બહાર કાઢવું, આપણી બોડીનું શુદ્ધિકરણ કરે છે. જ્યારે આમાં યાદ રાખો એમેઝોન વર્ષા જંગલ CO2 લે, ઓ2 બહાર કાઢે. આમ વાતાવરણમાં ઓ2 વધ્યું, આમ વાતાવરણ પવિત્ર બન્યું. વાતાવરણ પવિત્ર બન્યું એટલે પ્યોર બન્યું. સમજ પડી ભાઈ? વ્રજ ખબર પડે છે ને? કોઈ પણ ક્વેરી હોય તો મને મેસેજ કરજો, પૂછજો, બરાબર? નહીંતર મારે પરેશભાઈ ને કેવું પડશે. ઓકે, કેમ કે દરેકના ઘરે વિઝિટ ચાલુ છે. ઓકે, ચલો, હાની પ્લીઝ યાદ રાખજો. ચલો, આ પ્રમાણે આમાં શું થયું? તો ઓક્સિજન ચક્ર જે છે, આ ઓક્સિજન ચક્રમાં ઓ ટુ મુક્ત કરવા માટે મેઇન કોણ છે? વનસ્પતિ. કઈ ક્રિયા દરમિયાન? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આ ઓ ટુ મુક્ત કરે છે. ઓક્સિજન આપણને ખબર હોવી જોઈએ કે આ ઓક્સિજન ક્યાં આવેલું છે. તો ઓક્સિજન દરેક વસ્તુમાં છે. બોલો, ઓક્સિજન કાર્બોદિતમાં હોય? હા, જેમ કે હું તમને કહું, ગ્લુકોઝમાં 6 કાર્બન છે. ઘણાને એમ જ હોય કે 6 કાર્બન જ હોય. અલા, એવું ના હોય. 6 કાર્બન તો હોય, સાથે સાથે જો 3, 4, 5 અને 6, આ 6 કાર્બન છે. આગલા ધોરણોમાં તમારે આવશે કે આ ગ્લુકોઝમાં 6 કાર્બન કઈ રીતે કાર્ય કરે છે. તો આ CHO સમૂહ હોય, H અને OH, OH અને H. તમને થાય કેમ OH અને H આવ્યું? બાકી તો એચ ઓ એચ છે. તો એનું બધું રીઝન તમારે આગળ આવશે. અત્યારે ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે અહીંયા તમને દેખાય છે કે આ ગ્લુકોઝ જે છે, આ ગ્લુકોઝની અંદર ઓ ઓ ઓ છે. એનો અર્થ કે ઓક્સિજન છે. આમ યાદ રાખો, ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતમાં ઓક્સિજન હોય. બીજું ઓક્સિજન શેમાં હોય? પ્રોટીનમાં હોય. તમને થાય પ્રોટીનમાં કઈ રીતે? તો યાદ કરો ગઈકાલનો વિડીયો. ગઈકાલે મેં કીધેલું તમને કે એમિનો એસિડમાં એક તરફ COOH હોય, બીજી બાજુ NH2 કાં તો NH3+ હોય, H અને R હોય. તો જો ઓ છે કે નહીં છે, તો આ ઓક્સિજન પ્રોટીનમાં, કાર્બોદિતમાં, ઇવન ઉત્સેચકમાં હોય, ઇવન DNA RNAમાં પણ હોય છે, એટલે કે ન્યુક્લિક એસિડમાં પણ હોય, ઇવન લિપિડમાં પણ હોય. આમ ન્યુક્લિક એસિડ દરેક મહાણુ, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, રાઈટ, લિપિડ દરેકમાં જરૂરી છે. અને પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન
ધાતુઓ સ્વરૂપે મળે છે, રાઈટ? કાં તો સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે, સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. સિલિકોનના ઓક્સાઇડ એટલે, કાલે આપણે નાઇટ્રોજન ચક્ર જોયું હતું, એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ જોયા હતા, જેમ કે એનો, પછી એનો ટુ માઇનસ, એનો માઇનસ, આ ઓક્સાઇડ સ્વરૂપ છે, રાઈટ? નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે છે. તો એમાં પણ તમને દેખાય છે કે આમાં ઓક્સિજન છે, રાઈટ? ક્લિયર રાખવાનું. તો આમાં ઓક્સિજન બધામાં મળી આવે છે અને તેનું પ્રમાણ વાતાવરણમાં 21% છે. ઓક્સિજન જે છે એ કેટલા ટકા છે? 21%, રાઈટ? વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા હતું? 78. જ્યારે વાતાવરણમાં ઓક્સિજન એ 21% છે, રાઈટ? આમ ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. એ પૃથ્વીના પેટાળમાં સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે હોય, કાં તો ધાતુ સ્વરૂપે હોય, તેમજ વનસ્પતિમાં હોય, કે વનસ્પતિમાં પણ કાર્બોદિત ચરબી, પ્રોટીન, ડીએનએ, લિપિડ બધું હોય. આપણામાં પણ કાર્બોદિત ચરબી બધું જ હોય છે. તો આ પ્રમાણે ઓક્સિજન. હવે તમારે યાદ રાખવાનું કે જ્યારે આપણે ઓક્સિજનની ચક્રની વાત કરતા હોઈએ ત્યારે આપણે મુખ્યત્વે ચક્રને નિર્દેશિત કરે છે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવે છે. કેમ? તો આપણે ઓટું લઈએ છીએ અને વનસ્પતિ ઓટું કાઢે છે, તો આ એક ચક્રને જાળવે છે, આપણે એને સંતુલિત રાખીએ છીએ. બીજું, આપણે ઓક્સિજન લઈએ છીએ અને શ્વસન બોલાય, રાઈટ? ઇવન આપણે સાથે સાથે વનસ્પતિ પણ ઓક્સિજનનો ઉપયોગ દ્વારા શક્તિ બનાવે છે અને બોલાય શ્વસન, રાઈટ? બીજું એક્ઝામ્પલ આપું કે ઘણીવાર તમે કોઈક પદાર્થ સળગાવો છો, એ પદાર્થ સળગે છે એનો અર્થ કે દહન થાય છે, એ દહનમાં પણ ઓક્સિજન જરૂરી છે. તમારે મીણબત્તી વાળો પ્રયોગ આવ્યો હશે, એ જ્યોત કેમ સળગી? બાકી તમે ગ્લાસ મૂકી દો તો જ્યોત ઉલવાઈ જશે, કે જ્યોતને ઓક્સિજન નહીં મળે. આમ શ્વસનની ક્રિયામાં દહનના લીધે આવી, તેમજ નાઇટ્રોજનના ઓક્સાઇડ, હમણાં જ વાત કરી એ પ્રમાણે આ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પણ ઓક્સિજનની જરૂરિયાત હોય છે. આમાં ત્રણ પ્રક્રિયામાં મુખ્યત્વે ઓક્સિજન જરૂરી છે, રાઈટ? અને એ જ પ્રમાણે જે વાત કરી કે વાતાવરણમાં, તમારી ચોપડીની એક એક લાઈન તમારે જોવાની છે કે વાતાવરણમાં ઓક્સિજનમાં માત્ર એકમાત્ર એવી ક્રિયા છે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય, જે વાતાવરણમાં ઓટું મુક્ત કરે છે, રાઈટ? આ પ્રમાણે જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. અને આમ ઓક્સિજન ચક્ર તમારી બુકમાં દોરેલું છે 14.8, એમાં તમે જોઈ શકો છો. નો, આ ટોપિક તમારો નથી બકા, આ ટોપિક તમારો નથી. આ યુટ્યુબ પર જે લાઈવ હતા એમને કીધું મેં. જો ઓક્સિજન ચક્રમાં તમે જોઈ શકો છો ચાર્ટમાં કે શ્વસનની ક્રિયા દ્વારા ઓટું જે છે વપરાય, પાછું આ ક્રિયા દ્વારા CO2 મુક્ત થાય, કેમ કે આપણા બોડીમાં અને વનસ્પતિમાં ઓટું મળે, ઓટુનો ઉપયોગ થાય એટીપી બનાવવા. આપણે ઉચ્છવાસમાં શું કાઢીએ છીએ? CO2. આ CO2 પાછો કોણ મેળવશે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા મેળવે. આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા મેળવે, પાછો એ ઓટું મુક્ત કરે છે. આમ પ્રકાશ સંશ્લેષણ કરશે, પાછું પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બનિક દ્રવ્યો બનાવે. કાર્બનિક દ્રવ્ય એટલે કે કાર્બોદિત ચરબી, પ્રોટીન, રાઈટ? આવા દ્રવ્યો બનાવે છે. તેમજ યાદ રાખવાનું, આપણી બોડીમાં પણ કાર્બોદિત ચરબી જેવા દ્રવ્યો બનતા હોય છે. અને આ પ્રમાણે જે વાતાવરણીય ઓટું મુક્ત થતું હોય છે, અને સૌથી ઉપર બતાવ્યું છે કે વાતાવરણીય ઓટું મુક્ત થાય છે, જેમ કે એ જ ચાર્ટ હું અહીંયા ડ્રો કરું સિમ્પલ લેંગ્વેજમાં, કે અહીંયા શ્વસન કીધું છે, રાઈટ? સહેજ ચાર્ટને આમ લઈ જઉં છું બોર્ડને. શ્વસન, શ્વસનમાં કયો વાયુનો ઉપયોગ કરે છે? તો O2નો ઉપયોગ કર્યો છે, રાઈટ? કયો વાયુ મુક્ત કરે છે? તો CO2 મુક્ત કરે છે. આ CO2 મુક્ત કરે છે, એનું કામ શું છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે. ઇવન યાદ રાખો કે આપણે શ્વસન કરીએ છીએ, એમાં CO2 સાથે સાથે, ચલો મને પરસેવો થયો, આ પરસેવો શું છે? એ ઉચ્છવાસ સાથે સાથે પરસેવો પણ મુક્ત થાય છે, આ પાણી છે, યાદ રાખો. તો શ્વસનની ક્રિયામાં
પરસ્યો થવો, રાઈટ, એક પ્રકારનું પાણી મુક્ત થવાની ક્રિયા છે. આવો કોષમાં પણ પાણી મુક્ત થતું હોય છે અને આ પાણીનો ઉપયોગ વનસ્પતિ કરતી હોય છે. વનસ્પતિમાં પણ આ પ્રમાણે ઓટું વપરાય છે. આ ઓટું વપરાય, CO2 મુક્ત થાય, સાથે સાથે પાણી પણ મુક્ત થાય. એ પાણી અને CO2 વનસ્પતિ ઉપયોગ કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. એ આગળ જતા કાર્બનિક દ્રવ્ય બનાવે છે, સાથે સાથે આ વાતાવરણમાં ઓટું મુક્ત કરે છે. આ ઓટું પાછું વપરાય છે, આમ આ ચક્ર ચાલુ રહે છે, કાર્બનિક દ્રવ્ય બનાવે છે. સમજ પડવી જોઈએ, આમાં કઈ હર છે જ નહીં. પહેલા તો સમજીને યાદ રાખવાનું છે, ગોકણભટ્ટી વાળા ક્યાંય ફેંકાઈ જશે, રાઈટ. પરંતુ આપણા જીવનની ક્રિયા છે જે શ્વસન, જેમાં ઓક્સિજનને અગત્ય માનીએ છીએ, આપણામાં એકલું નહીં વનસ્પતિમાં પણ. પણ અમુક બેક્ટેરિયા જે ગયા વિડીયોમાં પણ મેં કીધેલું, અમુક બેક્ટેરિયા કે જે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી, રાઈટ, ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી, યાદ રાખો. અને એ આ પ્રમાણે કેટલાક લેક્ટિક એસિડ, આલ્કોહોલ જેવા ઘટકો બનાવે છે, રાઈટ. ઓક્સિજનનો ઉપયોગ કરતા તો એમાં જારક શ્વસન થતું, પણ અમુક બેક્ટેરિયા જે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી એટલે અજારક શ્વસન થાય છે અને એમાં આ ઝેરી દ્રવ્યો બને છે. તેમજ બીજું એક્ઝામ્પલ આપું તમને કે બેસ્ટ પોઈન્ટ છે, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. તમારી ચોપડીમાં આપ્યું છે ને આ વાક્ય, તમે કોઈ પણ, હું વારંવાર એટલા માટે કહીશ કે જે છે એ છે. તમે યુટ્યુબ પર ચેન્નઈની ચેનલ જોશો, અમદાવાદની જોશો, બરોડાની જોશો, ગોધરાની પ્રોપરની પણ જોજો. આ વાક્યને આ રીતના કોઈ નહીં સમજાયું હોય. શું કહે છે ખબર, તમારી બુકમાં વાક્ય આવું લખ્યું છે કે ઘણી વાર ઓક્સિજન એ આ કોષ માટે, બેક્ટેરિયા માટે ઝેરી છે, આ ઝેર ઉત્પન્ન કરે છે, આવું સમજાય દે. પણ બકા ઉદાહરણ સાથે સમજાવો તો ખરા. એના માટે તમારું સ્ટડી જોઈએ, એના માટે તમારું પ્રોપર નોલેજ જોઈએ. સાંભળજો, સમજાવું છું. આ એક બેક્ટેરિયા છે જેનું નામ છે રાઇઝોબિયમ. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ નાઇટ્રોજન લઈ વનસ્પતિને આપે છે. વનસ્પતિ ખોરાક બનાવીને આ બેક્ટેરિયાને ખોરાક આપે. આમ રાઇઝોબિયમ સહજીવન જીવે છે. યાદ આવ્યું ગઈકાલનો ટોપિક, રાઇઝોબિયમ સહજીવન જીવે છે, રાઈટ. પણ તમને થાય આમાં એવું તો શું છે, તો આમાં એક જનીન છે જેનું નામ છે NIF, નાઇટ્રોજન ફિક્સેશન જનીન. NI ફોર નાઇટ્રોજન ફિક્સેશન જનીન. આ NIF જનીન જે આ કાર્ય કરે છે, શું કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે ખોરાક કરે છે, એટલે કે વનસ્પતિને આપે. પણ આ ક્રિયા એ O2 દ્વારા સંવેદનશીલ છે. એટલે ધારો કે આ રાઇઝોબિયમ વાળા એરિયામાં, એટલે કે મૂળગંડિકા એટલે રાઇઝોબિયમની ગાંઠ વાળા એરિયામાં જો O2 હોય તો આ ક્રિયાને સ્ટોપ કરી દે છે, એટલે આ નાઇટ્રોજનનું સ્થાપન નહીં થવા દે, રાઈટ. આમ આવી ક્રિયામાં બોલાય કે O2 એ ઝેરી ઘટક છે. સમજ પડી બકા? બાકી તમે લાઈન યાદ રાખો, ગોખી મારો ના ચાલે. આપણે અહીંયા કોઈ વાક્ય ગોખવાનું નથી બકા, પ્લીઝ પરફેક્ટલી યાદ રાખજો. આ પ્રમાણે આની અંદર કહી શકાય કે અમુક બેક્ટેરિયા જે ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી, અને એ અમુક બેક્ટેરિયા એટલે કે અમે ઉદાહરણ સાથે તમને કીધું રાઇઝોબિયમ, રાઈટ. તેમજ એક એક્ઝામ્પલ હમણાં જ આપેલું કે અમુક O2 નો ઉપયોગ નથી કરતા એ બેક્ટેરિયા અજારક શ્વસન કરે, એ પણ ઝેરી પદાર્થ ઉત્પાદન કરે, જેમ કે લેક્ટિક એસિડ. તેમજ આલ્કોહોલ ઉત્પાદન કરે છે, પણ એ તમારી બુકમાં આપ્યું નથી, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, આમાં સહેજ પણ ક્વેરી હોય તો મને મેસેજ કરવાનો છે, કોલ કરી દેવાનો છે. અને આવતી વખતથી હું તમારા લેક્ચર્સ કન્ટિન્યુ ઝૂમ પર લઈશું. પેલું ટાઈમનો થોડો ઇશ્યુ છે કે પહેલાં મારે ટાઈમ સેટ થતો હતો, રાઈટ, પણ અત્યારે મારે ટાઈમ સેટ નથી થતો, એટલા માટે હું તમને યુટ્યુબ પર લેક્ચર આપું છું. પણ આની અંદર કોઈ ઇફેક્ટ થવી ના જોઈએ. આ વિડીયોને 2 વાર સાંભળવાનું. પહેલાં શું થતું હતું, આટલું ટોપિક ચલાવો, ચલો બોલી જાઓ, લખી દો,
પાછું આટલું ચલાવું, ચલો ગ્લુકોઝનું સમીકરણ લખો, બોલી જાઓ, 15 મિનિટ ગઈ, 15 મિનિટ ગઈ, ચલો આટલું ટોપિક ચલાવ્યો, રાઇઝોબિયમ વાળું સમજાયું, ચલો પછી ગઈકાલનું ચલો યાદ આવ્યું, એમાં 45 મિનિટ થાય. એ જ વસ્તુ અત્યારે 17 મિનિટમાં થાય છે. પણ આ વિડીયો તમારે પોઝ કરી કરીને 3 પાર્ટમાં લખી દેવાનો, પછી આખો વિડીયો પતે એટલે તમારે મને આ આખી શોર્ટ નોટ લખીને મોકલાવાની, અને સાથે સાથે ચોપડીની આખી શોર્ટ નોટ હું મોડે અંદરથી બોલી ગયો છું, ચોપડીની લાઈન બાય લાઈન. કોઈ લાઈન એવી નથી જે તમને ન ફાવતી હોય. ઓકે, થેન્ક યુ. અને કાલે પણ, કાલે પ્રોમિસિંગ, આપણું લેક્ચર ચાલુ જ છે, ડોન્ટ વરી. હવે આ ટોપિક પત્યા પછી, આનો ફોટો પાડવાની જરૂર નથી, તમારે સ્નેપશોટ લઈ લેવાનું છે, રાઈટ? હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનું છે કે શોર્ટ નોટનું નામ છે જળચક્ર. જળચક્ર, જળચક્ર એટલે શું? તો એકદમ સીધી વસ્તુ છે, જળચક્ર એટલે શું? જળચક્ર પણ બોલાય, જળચક્ર પણ બોલાય. હવે આમાં શું છે? કશું છે જ નહીં, કંઈ સમજવાનું, એકદમ ઇઝી વસ્તુ છે. શું? જોજો, સાંભળજો. વાદળ છે, વાદળમાંથી પાણી જમીન પર આવે છે, રાઈટ? જમીન પર પાણી જે છે એ પાછું દરિયા, રાઈટ, નદી તળાવમાં હોય છે. અમુક પાણી જે છે એ જમીનમાં શોષાઈ જાય છે. ધારો કે આ એક પ્રકારનો દરિયો છે, સમજી લો, અને આ વહેતું પાણી છે, સમજી લો, રાઈટ? અને આ સ્થળ જ એરિયા છે, દરેક રીતના સમજવું પડશે. આ દરિયો પ્રદેશ છે, રાઈટ? આ નદી છે, નદી તળાવ, સમજી લો. આ પાણી જે છે આવ્યું, આ પાણીનું બાષ્પીભવન થશે, પાછું ઉપર જશે. પાછું પાણી એ બાષ્પ સ્વરૂપે ઉપર જશે, પાછું સંગઠન થશે, બાષ્પનું સંગઠન થશે. બાષ્પનું સંગઠન એટલે જ બોલાય વાદળ. વાદળ કઈથી બન્યા? વાદળ ભગવાને મોકલ્યા, અહીંથી ગયા નીચેથી? ના, અલા બાષ્પ સ્વરૂપે જે ભેજ ગયો ને નદી તળાવનો, એને જ બોલાય વાદળ. તમે ઘણી વાર સાંભળ્યું હશે, આજે બહુ ગરમી છે, વરસાદ પડશે. બહુ ગરમી છે, વરસાદ કેમ પડે? બકા બહુ ગરમી છે, એનો અર્થ કે દરિયા નદીનું પાણી બાષ્પીભવન થાય, ઉપર જાય, અને એમાંથી, રાઈટ, આની અંદર યાદ રાખજો, વરસાદ પડશે. તમને આનું નામ કેમ ના લીધું? તો બકા આની અંદર યાદ રાખવાનું કે આ જમીનની અંદર પાણી જતું રહે છે, અને આ જમીનના પેટાળમાં જાય છે. આ જમીનના પેટાળમાંથી બહાર આવશે? હા આવશે, પણ કઈ રીતે? તો આ જમીનના પેટાળમાં છે પાણી જાય છે, એની સાથે સાથે ઘણા બધા ક્ષાર હોય છે, એની સાથે સાથે ઘણી બધી ખનિજ મિક્સ થઈ જતી હોય છે, અને આમ આ પાણી જે એક ભૂમિય જળમાં જાય છે, અને ત્યાર પછી સમજો ભૂમિય જળનો ભાગ બની જાય છે. જુઓ, આ છે એક ડીપમાં આવેલું ભૂમિય જળ છે. તમે ઘણી વાર બોરિંગ કરાવો છો, કેમ? તો ઉપર પાણી ના હોય એટલે ડીપમાં 20 ફૂટ ખાડો કરો ત્યારે પાણી નીકળે. એ જ પાણી, તો આ પાણી આગળ શું થાય છે? આ પાણી ઝરણા દ્વારા, આ પાણી ઝરણા દ્વારા અલગ અલગ એરિયામાં ફેલાશે, અને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જશે. આમ કેટલુંક ભૂમિય જળ જે ઝરણા દ્વારા સપાટી પર આવે છે, રાઈટ, અથવા આપણા રોજિંદા વ્યવહાર કાં તો ઉપયોગ માટે કૂવા તમે કરો છો, કાં તો ભૂગર્ભીય કૂવા જે હમણાં જ મેં વાત કરી, રાઈટ, એની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ. તો આ યાદ રાખવાનું, સજીવોની વિવિધ ક્રિયામાં સ્થળચર જૈવ જંતુ અને વનસ્પતિ પાણીનો ઉપયોગ કરે છે. શું ઉપયોગ કરે છે તમને ખબર છે? આ વનસ્પતિ છે, રાઈટ, મૂળ તંત્ર પાણીનું શોષણ કરે તો આ પાણીનો ઉપયોગ કરે છે. એ પાણી પણ સ્થળ જ હોય છે, આ જમીનમાં ડીપમાં જે પાણી જોવા મળે છે એ જ હોય છે. ઇવન તમે ખાડો ખોદજો, અબજોની સંખ્યામાં, 88 અબજોની સંખ્યામાં કીટકો નીકળતા હોય છે. તો આ કીટકો જે છે એ પાણી દ્વારા જીવતા હોય છે, રાઈટ? તો આ કીટકોથી લઈ સ્થળચર જે જીવજંતુઓ છે એ પણ આ જળચક્રનો એક ભાગ છે.
યાદ રાખો, આપણે હમણાં જોયું કે જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થાય, પછી સંગઠન થયા પછી વરસાદ કેવી રીતે થાય, રાઈટ? તમને ખબર પડવી જોઈએ, જે મેં હમણાં કીધું. પરંતુ ક્યારે દરિયા સુકાઈ ગયા? ના, સુકાયા નથી. મેં કોલ કટ કરું છું, જસ્ટ સેકન્ડ. કેટલા દરિયા સુકાઈ ગયા નથી, યાદ રાખજો. હા, મહાસાગરો સુકાઈ ગયા નથી. તો કઈ રીતે પાણી જળાશયોમાં પાછું આવે છે? આ પૂર્ણ પ્રક્રિયા જેમાં પાણીમાંથી પાણીની બાષ્પ બને છે, વરસાદના સ્વરૂપમાં એ પાછી આવે છે અને પછી નદીઓ દ્વારા સમુદ્રમાં જાય છે, દરિયામાં જાય છે. સમજ પડવી જોઈએ. કોલ કટ કરું છું. આગળ, અને જળચક્ર કહેવાય છે. આ ચક્ર એટલું સરળ નથી કે જેટલું વ્યક્ત કરાય છે, રાઈટ? તે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી. સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે તે તરત સમુદ્રમાં જતું રહેતું નથી. સમુદ્ર, નદી, તળાવનું પાણી બધું જાય સમુદ્રમાં, નદીનું પાણી. પણ અમુક પાણી જે સ્થલજ એરિયામાં આવ્યું, રાઈટ, એ ભૂમિય જળનો ભાગ બની જાય છે, એ ઝરણામાં જાય છે. આવું કહેવા માંગે છે, ઝરણા દ્વારા અલગ અલગ વિસ્તારમાં જશે. ઓકે. તેમજ નીચે ચાર્ટ બતાવ્યો છે, એ ચાર્ટમાં આ જ કહેવા માંગે છે. ચાલો આપણે જલચક્રમાં પાણીનું શું થાય અથવા કેવી રીતે વહન થાય તેનો વિચાર કરીએ, જે આપણે સમજીએ છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થોને ઓગાળવા કાં તો દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે, રાઈટ? તમને આગળના ધોરણોમાં આવશે કે પાણીમાં મીઠું ઓગળે. આ મીઠું એને બોલાય દ્રવ્ય, જ્યારે પાણીને બોલાય દ્રાવક. આમ ક્ષાર પાણીમાં ઓગળ્યા માટે તો આ વનસ્પતિ દ્વારા શોષણ પામે છે, રાઈટ? તો આ દ્રવ્ય બોલાય, જ્યારે પાણી દ્રાવક બોલાય, દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે. એટલે કે પાણીમાં ઘણા બધા દ્રવ્ય બને છે. દ્રાવ્ય થવાવાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય ત્યારે આમાંથી કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. ઓકે. ફરી, આમાંથી ઘણા બધા ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, યાદ રાખવાનું. ઓકે. આ જ રીતે નદી ઘણા બધા પોષક તત્વોને સપાટીથી સમુદ્ર કાં તો દરિયામાં લઈ જાય છે. ઝરણા દ્વારા નદી તળાવમાંથી સમુદ્રમાં ગયા, રાઈટ? અને સમુદ્રમાં ઘણા બધા ક્ષાર જશે. આમ તેનો ઉપયોગ દરિયાઈ સજીવ દ્વારા થતો હોય છે. દરિયાઈ સજીવ હોય એને પણ ઘણા બધા ક્ષાર પોષક તત્વોની જરૂર પડતી હોય છે. કેમ કે દરિયામાં એટલી બધી વનસ્પતિ ના હોય. આપણામાં હિમોગ્લોબિનમાં એફી હોય છે, હિમોગ્લોબિનમાં એફી હોય છે. આજ જે એફી છે એ એફી આપણને વનસ્પતિ તેમજ પ્રાણી દ્વારા મળી જાય, પણ દરિયાઈ સજીવ હોય એને કઈ રીતે મળશે, રાઈટ? તો આ પ્રમાણે આટલા બંને પોઈન્ટ લખી, બે વાર વિડીયો સાંભળી, ઓડિયો સાંભળી, મને સેન્ડ કરવાની થિયરી લખીને પ્લીઝ. ઓકે, થેન્ક યુ.